શું તમે દાળ અને ચોખા પલાળવાનું ભૂલી ગયા છો? ચિંતા ના કરો, દાળ અને ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય તો બી દાળ અને ચોખાની ઇન્સ્ટન્ટ ઇડલી આપણે આજે બનાવીશું. હું દીપા સુપર સહેલિયાથી, ચાલો બનાવીએ. એના માટે ચપટા ચોખા લેવાના છે. ટુકડા ચોખા, બે વાડકી, અડધી વાડકી અડદની દાળ, બેઓ બરાબર ધોઈ નાખવાની. હુંફાળા પાણીથી ડૂબાડૂબ 5 મિનિટ માટે પલાળી દેવાની. ઇન્સ્ટન્ટ મતલબ ઇન્સ્ટન્ટ, 5 મિનિટ્સ ઇઝ ઇનફ. પછી મિક્સરના નાના કપમાં લેવાની, ચોખા આ રીતે નખથી દબાવી જોવાનો. જો નરમ પડી ગયો છે એ તૂટી જ જશે, 5 મિનિટમાં પણ એ સરસ મજાનો નરમ પડી જાય છે. મિક્સરનો નાનો બાઉ એટલે વાપરવાનો કે સરસ બારીક વટાઈ જાય. જો ઓછામાં ઓછા પાણીમાં વાટવાનું છે, એકદમ બારીક વાટવાનું છે. આ રીતે જોઈ લેવાનું, બે આંગળી વચ્ચે ખીરું લઈ અને સેજે દાણાના હોવા જોઈએ, એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ કરી નાખવાની. એ જ રીતે દાળ પણ લેવાની, મિક્સરના નાના બાઉલમાં વાટવાની અને એ પણ ઓછામાં ઓછા પાણીમાં સરસ મજાની સ્મૂથ પેસ્ટ કરી લેવાની. અને અહીંયા ચોખા ચપટા લેવાના, ટુકડા લેવાના, એનું કારણ એક જ કે ચપટા અને ટુકડાવાળા ચોખા હોય એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય, એટલે ઇડલી સરસ મજાની સોફ્ટ બનશે. તમે આખો વિડીયોમાં મારી સાથે રહેજો, તમે જોઈ શકશો ઇડલી એટલી મસ્ત સોફ્ટ અને ફૂલી ફૂલીને એકદમ ગોળ, એકદમ સ્પોન્જી થાય છે. જો હવે દાળ અને ચોખા બેઉ ક્રશ કરીને આપણે આ રીતે એક બાઉલમાં બેઉ લઈ લેવાનું, આટલું ઘટ ખીરું જ રાખવાનું. 1/4 કપ જેટલું ખાટું દહીં, અહીંયા ખાટું એટલે થોડુંક વધારે ખાટું દહીં લેવાનું છે, તો જ ઇડલી ખાવાની મજા આવશે, સ્વાદમાં સરસ લાગશે. એકદમ ખાટું દહીં 1/4 કપ લેવાનું છે. ખીરું આ રીતે થોડું ઘટ્ટ જ રાખવાનું, દહીં ઉમેરીશું એટલે થોડું ઢીલું થવાનું જ છે. અને હા, દળેલી ખાંડ 2 ચમચી નાખવાની છે. અહીંયા ખાંડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, દહીં ખાટું એ બહુ જરૂરી છે, અને 1/4 ચમચી જેટલી આપણે અહીંયા મીઠું નાખવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને આ બધું મિક્સ કરી અને ઇડલીની પ્લેટને પહેલાં ગ્રીસ કરી લેવાની. જો આ બધું મિક્સ થઈ જાય પછી ઇડલીની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને આપણે ઇનો એડ કર્યા પછી ફટાફટ ખીરું પ્લેટમાં ટ્રાન્સફર કરી શકીએ. તો જો આ રીતે ઇનોનું 1 રૂપીઝનું પાઉચ જે માર્કેટમાં મળે છે એ નાખી દેવાનું. અહીંયા 1 રૂપિયાવાળું જ ઇનોનું પાઉચ મેં લીધું છે. 2 વાડકી ચોખામાં 1 પાઉચ ઇનફ છે. 2 વાડકી ચોખા, 1/2 વાડકી અડદની દાળ. તો જો આ રીતે 1 પાઉચ ઇનોનું નાખી બરાબર બધું એક સરખું મિક્સ કરી દેવાનું અને ગ્રીસ કરેલી પ્લેટમાં બધું ટ્રાન્સફર કરી લેવાનું. અને પછી આપણે 20 મિનિટ્સ માટે સ્ટીમ ઉપર બોઇલ થવા મૂકી દેવાનું. 20 મિનિટમાં તમે જોઈ શકશો કે સરસ મજાની ઇડલી રેડી થઈ જશે. તો જુઓ, 20 મિનિટ્સ ઇઝ ઇનફ. અને જુઓ, તમે જોઈ શકો છો, હું તમને કાઢીને બતાવું છું, એટલી સરસ સ્પોન્જી થાય છે કે તમને પણ થશે કે ચાલો દાળને ચોખા પલાળ્યા નથી, ચિંતા નથી કરવી, ઇડલી બની જશે. બસ દહીં એકદમ ખાટું જોઈએ અને ચોખા ચપટા ટુકડાવાળા જોઈએ. તો આ બની ગઈ, જુઓ કેટલી સરસ સ્પોન્જ થઈ છે. તો ઇન્સ્ટન્ટ ઇડલી દાળ ચોખાની, ખીરું તરત ઘરે જ બનાવો, જાતે બનાવો. કીપ વોચિંગ અસ, થેન્ક યુ ફોર વોચિંગ અસ. તો જુઓ સરસ મજાની ઇડલી તૈયાર.